પવિત્ર અઠવાડિયાનું મંગળવાર. મારી સામે જ્યારે પરીક્ષણ આવે છે ત્યારે તેમાંથી બહાર નીકળવા હું કયો માર્ગ પસંદ કરું છું, મારો આદર્શ માર્ગ કયો? સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશના 13મા અધ્યાયના વચનો 21-33 તથા 36-38. આટલું કહી રહ્યા પછી ઈસુએ વલોવાતે હૈયે ભારપૂર્વક કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે તમારામાંનો એક મને દગો દેવાનો છે. ઈસુ કોના વિશે કહેતા હશે એ મૂંઝવણમાં શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. ઈસુનો વાલો શિષ્ય તેમની અડોઅડ બેઠો હતો. સિમોન પીતરે તને ઈશારો કર્યો કે તેઓ કોને વિશે કહે છે તે પૂછી જો. એટલે ઈસુની છાતી સરસા ઢળીને તેણે પૂછ્યું, પ્રભુ એ કોણ છે? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, જેને હું આ કોળીઓ બોળીને આપીશ તે. ત્યાર પછી તેમણે કોળીઓ બોળીને સિમોન ઈશ્કરિયોતના દીકરા યહુદાને આપ્યો. યહુદાએ કોળીઓ લીધો, તે જ ક્ષણે તેનામાં શેતાને પ્રવેશ કર્યો. ઈસુએ તેને કહ્યું, તારે જે કરવાનું છે તે જલ્દી બતાવ. ઈસુએ તેને આમ કહ્યું એની ભાણે બેઠેલા કોઈને ખબર પડી નહીં. કેટલાકે એવું ધાર્યું કે યહુદા પાસે પૈસાની પેટી રહે છે એટલે ઈસુ તેને ઉત્સવ માટે જેની જરૂર હોય તે ખરીદી લાવવાનું અથવા ગરીબોને કંઈ આપવાનું કહે છે. એટલે યહુદા પેલો કોળિયો લઈને તરત જ બહાર ચાલ્યો ગયો. રાત જામી હતી. તે બહાર ગયો ત્યાર પછી ઈસુ બોલ્યા, હવે માનવ પુત્રને મહિમા પ્રાપ્ત થયો છે અને એના દ્વારા ઈશ્વરનો પણ મહિમા થયો છે. એના દ્વારા જો ઈશ્વરનો મહિમા થયો છે તો ઈશ્વર પણ પોતાના મહિમા વડે તેનો મહિમા કરશે અને તે ટૂંક સમયમાં કરશે. વત્સો, હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી તમે મારી શોધ કરશો. પણ મેં યહૂદીઓને કહ્યું હતું તે જ અત્યારે તમને કહું છું કે હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકવાના નથી. સિમોન પીતરે તેમને કહ્યું, પ્રભુ આપ ક્યાં જવાના છો? ઈસુએ જવાબ આપ્યો, હું જ્યાં જાઉં છું ત્યાં તું મારી પાછળ પાછળ અત્યારે આવી શકે એમ નથી, પણ પાછળથી તું આવશે. પીતરે કહ્યું, પ્રભુ હું અત્યારે કેમ આપની પાછળ પાછળ ન આવી શકું? હું આપને માટે મારા પ્રાણ પાથરવા તૈયાર છું. ઈસુએ કહ્યું, તું સાચે જ મારે ખાતર તારા પ્રાણ પાથરવા તૈયાર છે? હું તને સાચે સાચ કહું છું કે કૂકડો બોલે તે પહેલાં તું મારો 3 વાર ઇનકાર કરીશ. ઈસુ પોતાના અનુયાયીઓની વાસ્તવિક પરિસ્થિતિથી પૂરેપૂરા માહિતગાર છે. પૈસો અને ડર માનવને પ્રભુને છોડવા મજબૂર કરી શકે છે. ઈસુના જીવનમાં યહુદા ઈશ્કેરિયોત પૈસાને કારણે ઈસુને દગો દેશે અને પીતર ડરના માર્યા ઈસુને ઓળખતો હોવાનો ઇનકાર કરશે. દામ અને દંડ માનવને સત્યના માર્ગેથી ચડાવી શકે છે. ઈસુ પૂરેપૂરા માનવ બન્યા એટલે માનવ જીવનની આ કરવી વાસ્તવિકતા અનુભવી શક્યા. ઈસુને નથી યહુદા ઈશ્કેરિયોત પ્રત્યે રોષ કે નથી પીતર પ્રત્યે તિરસ્કાર. દામ અને દંડનું પ્રભુત્વ જ એવું છે. આપણે આજે યહુદા ઈશ્કેરિયોત અને પીતરનો ન્યાય કરવા બેસી જઈએ એવી પૂરી શક્યતા છે. આ બંને શિષ્યોએ ઈસુનો 3-3 વર્ષ ખૂબ નિકટથી અનુભવ કર્યો હતો. ઈસુ ઈશ્વરના પુત્ર છે, સાક્ષાત પ્રભુ છે એવો એકરાર કર્યો હતો. છતાં બંને શિષ્યો દામ અને દંડ સામે ઝૂકી ગયા. આ શિષ્યોનો ન્યાય તોડતા આપણે આપણો પોતાનો ન્યાય કરીએ છીએ.
આપણને પણ ઈસુનો અનુભવ થયેલો જ છે. ક્યારેક આપણે એ અનુભવથી સભાન છીએ, ક્યારેક આપણે અભાન છીએ. અભાન હોઈએ તેમ છતાં પણ ઈસુનો અનુભવ આપણને થતો જ રહે છે. આપણો શ્વાસોચ્છવાસ ચાલુ જ રહે છે, પછી ભલેને આપણે એ શ્વાસોચ્છવાસથી અભાન હોઈએ. આવા ઈસુના સતત અનુભવમાં આપણે જીવતા હોવા છતાં ક્યારેક 2-5 રૂપિયા વધારે કમાવી લેવાની લાલચ અથવા ઈસુને ખાતર થોડું ઘણું સહન કરવાનું આપણને ચડાવી દે છે. ઈસુ જ્યારે આ બંને શિષ્યો વિશે આગાહી કરે છે, ત્યારે આપણે વિશે આગાહી કરે છે. આ આગાહી સાંભળી આપણે સાવધાન બનવાનું છે. પાપ ત્યારે જ થાય છે જ્યારે હું અભાનપણે પાપ કરવાનું પસંદ કરું છું. પૈસો મળે એમ છે, પણ એ માટે મારે ઈસુએ શીખવેલા મૂલ્યોને છોડવા પડે એમ છે. મારે પસંદગી કરવાની છે, પૈસા લઉં કે ઈસુના મૂલ્યોને વળગી રહું. ઈસુના જીવનમાં પણ આવા પરીક્ષણો આવ્યા હતા, પણ માનવ તરીકે ઈસુએ પ્રભુને જ પસંદ કર્યા હતા અને પાપ કરવાનું ટાળ્યું હતું. ઈસુને વરિષ્ઠ સભા બીક બતાવશે કે તું ઈશ્વરનો પુત્ર છું એવું કહીશ તો તને દેહાંત દંડ દઈશું. ઈસુએ પસંદ કરવાનું છે, ઈશ્વર પુત્ર હોવાના સત્યને વળગી રહેવું અથવા અસત્ય ઉચ્ચારી દેહાંત દંડમાંથી બચી જવું. ઈસુ માનવ તરીકે સત્યને વળગી રહેવાનું પસંદ કરી પાપ કરવાનું ટાળે છે. ઈસુ આપણને એ જ શીખવે છે કે માનવ તરીકે તમે દામની લાલચ અને દંડના ડર સામે ટક્કર ઝીલીને વિજય મેળવી શકો છો. ઘણા સંતોએ ઈસુને પગલે આ રીતે વિજય મેળવ્યો છે. જે પિતર ડરના માર્યા એકવાર ઇનકાર કરે છે, એ જ પિતર બીજી વાર એ જ ઈસુને ખાતર હિંમતભેર ક્રૂસે જડાય છે. ઈસુ, અમને તમને જ વળગી રહેવાની શક્તિ આપો. પાયો રે પાયો મને પ્રેમ રસ પાયો, કાલવારી પાડે મને પ્રેમ રસ પાયો. પાયો રે પાયો મને પ્રેમ રસ પાયો, કાલવારી પાડે મને પ્રેમ રસ પાયો. ઢળતી આંખે અને વિંધેલ હાથે, ઢળતી આંખે અને વિંધેલ હાથે, ક્રુસે સુના મને પ્રેમ રસ પાયો. પાયો રે પાયો મને પ્રેમ રસ પાયો, કાલવારી પાડે મને પ્રેમ રસ પાયો. યહુદાના ચુંબનને શરમાવી દીધું, પલકારે એકને નવરાવી લીધું. યહુદાના ચુંબનને શરમાવી દીધું, પલકારે એકને નવરાવી લીધું. પ્યારા પિતરના ત્રણ ત્રણ ઇનકાર, પલકારે એક એણે કીધા સ્વીકાર. પાયો રે પાયો મને પ્રેમ રસ પાયો, કાલવારી પાડે મને પ્રેમ રસ પાયો. સિપાઈ કેરો કાપે તલવાર, પલકારે એક એણે
कीधो चमत्कार कान सिपाही केरो कापे तलवार पलकारे कणे कीधो चमत्कार साथी शिष्यो एना निभाव्या वचन पलकारे कणे दीधा दर्शन पायो रे पायो मने प्रेम रस पायो कालवारी पाड़े मने प्रेम रस पायो योहान थयो पहलो ए फरार पलकारे कणे कीधो करार जिगरी योहान थयो पहलो फरार पलकारे कणे कीधो करार पड़खे जे चोर तेना केवा करतूत पलकारे कणे मोकल्या रे दूत पायो रे पायो मने प्रेम रस पायो कालवारी पाड़े मने प्रेम रस पायो जुल्मी जलादो मा जगनारे पाप पलकारे कणे की धारे माफ जुल्मी जलादो मा जगनारे पाप पलकारे कणे की धारे माफ धरती आके अने वींधल हाथे क्रूसे सुना मने प्रेम रस पायो हो पायो रे पायो मने प्रेम रस पायो कालवारी पाड़े मने प्रेम रस पायो धरती आखे अने विंधेल हाथे धरती आखे अने विंधेल हाथे से सुना मने प्रेम रस पायो पायो रे पायो मने प्रेम रस पायो कालवारी पाड़े मने प्रेम रस पायो कालवारी पाड़े मने प्रेम रस पायो कालवारी पाड़े मने प्रेम रस पायो।